અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, રેખા, સચિન તેંડુલકર, કીર્તિ આઝાદ, શત્રુઘ્ન સિંહા વગેરે વગેરે વગેરે. હવે ગૌતમ ગંભીર, પરેશ રાવલની વાત પણ કરીશું. પરંતુ રાજનીતિમાં શું ક્રિકેટરોએ અને ફિલ્મ સ્ટારોએ આવવું જોઈએ? એક સવાલ તો એ છે કે હવે ના આવવું જોઈએ, પહેલાં આવી ગયા, બિલકુલ ઠીક છે. આ એટલા માટે કારણ કે હવે લોકો એવો વ્યક્તિ પસંદ કરે છે, એવો સાંસદ પસંદ કરે છે કે એમના વિસ્તારનો હોવો જોઈએ. હવે આ ક્રિકેટર્સ અને ફિલ્મ સ્ટાર પાસે તો ટાઈમ હોતો નથી, તો સમસ્યા કઈ રીતે સાંભળે, લોકોની વચ્ચે કઈ રીતે જાય, એનું એક ઉદાહરણ મસ્ત છે પરેશ રાવલનું. પરેશ રાવલ 5 વર્ષની અંદર 100 વાર પણ અમદાવાદમાં નહીં આવ્યો હોય, તો એ લોકોની સમસ્યાઓ મુંબઈ જઈને કહેવાની? તો આ એક મોટી સમસ્યા રહી છે ફિલ્મ સ્ટારો અને ક્રિકેટરોની, કે આખરે સમસ્યા કોને કહેવી, પ્રજાના પ્રશ્નો કોને કહેવા? સાંસદ તો દૂર રહે છે, બોલિવૂડનો છે, ક્રિકેટર છે, જેને મળવું પણ આજે અઘરું છે. આવી પરિસ્થિતિની વચ્ચે ફિલ્મ સ્ટારો અને ક્રિકેટરોએ રાજનીતિમાં શું આવવું જોઈએ? એમને રાજનીતિમાં આવવું હોય તો એ પોતાના ફિલ્ડમાં જઈ શકે છે. દાખલા તરીકે ગૌતમ ગંભીર આવ્યા છે તો દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન છે, એમાં એમને પ્રમુખ તરીકે જવું જોઈએ કે ત્યાં ક્રિકેટનું આગામી સમયમાં ભવિષ્ય કઈ રીતે સુધારી શકાય, અન્ય રમતોત્સવનું કઈ રીતે ફ્યુચર સુધારી શકાય, એમાં જવું જોઈએ, કે નહીં કે રાજનીતિમાં જવું. હા, કે આ એમનો નિર્ણય છે, એમનો વ્યક્તિગત નિર્ણય છે, પરંતુ રાજનેતાઓ અને ક્રિકેટરો રાજનીતિની પીચ પર વધારે ટકતા નથી, એ હકીકત છે. હેમા માલિની હોય, બહુ ઓછા કિસ્સાઓ હોય છે કે જે રાજનીતિમાં આવે છે અને સારું કામ કરે છે. એમાં એક નામ છે સુનિલ દત્ત સાહેબનું, એમણે પુષ્કળ કામ કર્યું છે. અને એટલા જ માટે પરેશ રાવલનું તો ઉદાહરણ આપણી સામે જ છે. ઘણા બધા ફિલ્મ સ્ટારો સાઉથમાં પણ છે, સાઉથનું અલગ વસ્તુ છે, સાઉથના ફિલ્મ સ્ટારોની અલગ વસ્તુ છે. સાઉથમાં ફિલ્મ સ્ટારો આવે છે, છતાં પણ એવું કામ તો કરે જ છે. એમાં જયલલિતાની વાત હોય, ઘણા બધા ફિલ્મ સ્ટારો સારું એવું કામ કરી ચૂક્યા છે. તો આવી પરિસ્થિતિની વચ્ચે આજે મતદારનો મિજાજ અલગ બદલાઈ ગયો છે. મતદાર ઈચ્છે છે કે એક સાંસદ, એક નેતા પોતાના વિસ્તારનો હોવો જોઈએ કે જે એમની વાત અડધી રાત્રે પણ સાંભળી શકે. ફિલ્મ સ્ટારો અને ક્રિકેટરોને મળવું હોય તો લગભગ એપોઇન્ટમેન્ટ લેવી પડતી હોય છે, આપણા મતથી જીતતા હોય છે, પરંતુ જીતી ગયા પછી આપણને એમની એપોઇન્ટમેન્ટ લેવી હોય તે આવા નેતાઓની, હવે તો નેતા કહેવાય, તો આવા નેતાઓની શું આપણને જરૂર છે? આપ મને કોમેન્ટ કરી શકો છો, આપ મને પ્રશ્ન કરી શકો છો, હું એનો બિલકુલ જવાબ આપીશ. દોસ્તો, આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, સબસ્ક્રાઈબ બિલકુલ ફ્રી છે, અને શેર કરી શકો છો. અને જેટલું સબસ્ક્રાઈબ કરશે, જેટલું શેર થશે, એટલી મારી હિંમત વધશે. લોકસભા ચૂંટણીની નવી નવી વાતો આપણા માટે લેતો આવીશ. જય હિન્દ, જય ભારત.